ફોર એવરી ગુડ મોર્નિંગ બધા મારા જય મહારાજ. આજે આપણે ધોરણ બે માં ગુજરાતી પર્યાવરણના કલ્લોળ ભણવાનું છે. બરાબર, તો ધોરણ બે માં જોઈએ તો આપણે પહેલા તો શરણાઈ ઢોલક અને રંગ એ આપણે કવિતા જોઈ ગયા હતા. એ તમને આ કવિતા બધાને મળે થઈ ગઈ બાળકો? થઈ ગઈ? તમે નોટમાં લખી હતી, લખી દેવાની. બરાબર, જેને ના લખી હોય એને આ કવિતા આ ગીતનું છે ને ગીત ચાલો ગાય ગીતડું, આ ગીત સરસ રીતે લખવાનું ગાવાનું, પછી વાર્તા પણ વાંચવાની. વાર્તા તમને વાંચવાથી ખૂબ જ મજા પડશે. માસરી વાળાની છે, સાંભળી લી તમે સરસ. પછી આપણે પ્રશ્ન જોઈ ગયા હતા, પછી આપણે હવે પાના નંબર 15 ઉપર આ ચાલો રંગે એ આપણે જોઈ ગયા હતા ને, કે આ જે અક્ષર છે આ મૂળાક્ષર છે અને આ આંકડા છે. બરાબર, તો આ આંકડા જે અહીં આંકડા લખ્યા છે ને એ આપણે અહીંથી શોધી અને મૂળાક્ષર લખવાના, એટલે શું બની જાય? સરસ મજાનું નામ બની જાય. તો પહેલું મન છે, મગર છે, ગરમ છે, નમન છે ને મદન છે. બરાબર, હવે જો પાના નંબર 15 ઉપર રંગકુરો છે. શું છે રંગકુરો છે? બરાબર, તમારી પાસે બધાની પાસે ચોપડી તો છે ને, પાઠ્યપુસ્તક આની ચોપડી બધાની પાસે હશે. બરાબર, તમારે પણ પાના નંબર 15 ઉપર આ રીતે ચોપડીમાં તમારે ચિત્ર દોરવાનું અને ચોપડીમાં રંગ દોરવાના. તમને તો રંગ દોરવાની ખૂબ મજા પડે છે ને? સરસ, તમારે રંગ દોરવાના છે. તો આ છે ઉંદર ને બિલાડી. જુઓ, ઉંદર ને બિલાડી મસ્ત મસ્ત ચિત્ર દોર્યું છે. બરાબર, જો આ ઉંદર શું કરે છે? ઉંદર બિલાડા સામે જુએ છે, પછી ઉંદર ની પાછળ બિલાડી ભાગી છે. જુઓ છે ને સરસ, તો આમાં તમારે રંગ દોરવાના છે. હવે જો દાદા ખોવાયા છે, બીજું દાદા ખોવાયા છે. પછી ફૂગકામાં નિશાન રાખો. જો એ હમણાં તો
ફુગ્ગા ટાકવાનું પણ નિશાન ફુગ્ગાની ઉપર આપણે નિશાન ટાકવાનું બરાબર તેવું પણ એની પણ ફુગ્ગાનું હોય છે પછી મોતનો મોહ અહીંયા આગળ મોતનો ગુણ લખ્યો છે પણ આપણે શું કહે છે કે મોતનો મોહ બરાબર એમાં શું કરે છે એક ભાઈ બાઈ કામ એ મોતનો કુવો બનાવ્યો હોય પછી બાઈ કામ ઉપરથી મોતના કુવામાં ધીમે ધીમે નીચેથી ધીમે 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 કરી ઉપર આવે છે ને જોયે છે બધા મોતનો કુવો કેટલાય જોયો છે સરસ પણ અવાજ જોવા માટે તે મોતનો કુવો જોવાની ખૂબ મજા પડે પછી ચમડોળ તો નાની હોય મોટી હોય બરાબર તમે બેઠા છો બધી ચમડોળમાં બેઠા છો ને ઉપર જો એટલે કેવું લાગે સરસ લાગે ને તો હવે પાછી આ ચિત્રમાં આપણે આ મેળાનું ચિત્ર છે એમાં આપણે પ્રશ્નો જોવાના છે કે આ ચિત્રમાં શું શું દેખાય છે તો તમને આ ચિત્રમાં શું દેખાય છે તો મીઠાઈની દુકાન રમકડાની દુકાન પછી ફુગ્ગામાં નિશાન રાખવાનું જુઓ આપણે મેળામાં હોય છે ને હમણાં જ વાત કરી કે છે ફુગ્ગામાં નિશાન રાખવાનું પછી મોતનો ગોળો તે બધું કે છે દેખાય છે પછી સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે તો સૌથી મોટા ચકડોળની બાજુમાં જો આ તમને પુસ્તક છે પાઠ્યપુસ્તકમાં આ જે મોટી ચકડોળ છે એની જોડે મોતનો ઘોડો કેટલા રૂપિયામાં તો 5 જ રૂપિયામાં જો 5 રૂપિયામાં જોવો હોય તો મોતનો ઘોડો આમ આપણે મોતનો કોવો કહીએ છીએ બરાબર તો મોતનો ઘોડો પછી ચિત્રમાં સામે દુકાન જોવા મળે છે તો ચિત્રમાં પહેલા તો મીઠાઈની દુકાન પછી રમકડાની દુકાન તો એ દુકાન જોવા મળે છે તમે આવી દુકાનો બીજે ક્યાંય જોઈ છે જોઈ છે કે હા કે ના તો ના બરાબર આ તો મેળામાં જ હોય છે નહીં પછી તમે મેળો જોયો છે ક્યાં તો તમે આ સંતરામ મેળો આવે છે ખબર છે પૂનમ ભરાય છે બરાબર આપણે સંતરા મેળામાં પહેલા તો સવારે ઉઠીને મંદિરમાં જઈએ છીએ નાઈ ધોઈને પહેલા મંદિરમાં જઈએ છીએ કોઈને બોળો ઉછાળવાની કોઈને માન્યતા બધા રાખી હોય તો બોળો બોર અને સાંકર એ પણ ઉછાળે છે બરાબર પછી બધા મેળાનો લાભો લે છે બરાબર પછી મેળામાં જાય છે ફરે છે ખૂબ જ આનંદ કરે છે આઈસ્ક્રીમ ખાય છે પાપડીનો લોટ ખાય છે મકાઈ પાપેલા મકાઈ મસ્ત મળે ને તે બધું ખાય છે તો તમારે લખવા રહો તમે મેળો જોયો છે હા તો ક્યાં આગળ તો સંતરામ નડિયાદમાં સંતરા મંદિરમાં જ્યારે મેળો ભરાય છે ને ત્યારે જોયો એ મેળામાં તમે શું શું જોયું હતું જો બાળક હવે આ તમે જે મેળામાં ગયા છે એ તમારા પોતાના અનુભવો છે અમે મેળામાં આટલી દુકાનો જોઈ આટલી જગ્યાએ ફર્યા બરાબર પછી તમે મેળામાં સાની દુકાન કરો હવે તમને એમ લાગે મારે મેળામાં દુકાન કરવી છે તમે રમકડાની કરો કટલરીની કરો કે પછી પાપડી લોટની કરો એ તમારે લખવાનું કે અમે મેળામાં હોય તો અમે સાની દુકાન કરીએ પછી તમે મેળામાં કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો તો મૂર્તિ ચકડોળમાં બરાબર તમે નાના બાળકો હોય તમને મોટી ચકડોળમાં ગમે કે ના ગમે તમે મોટી ચકડોળમાં ના બેસો બરાબર તો આ છે પ્રશ્ન છે આ ચિત્રમાં શું શું દેખાય છે તો આપણે એક પ્રશ્ન એ Thank you.
बोल क्या है बोल समझना बराबर और एक बार के पुस्तक में बोल उसे पची बराबर वगैरह लिखना है पची बीजो प्रश्न सबसे मोटा चक्रोनी बाजू में शू छे આવતા પીરિયડમાં કરીશું.